ભાવનગરના તળાજાના તલ્લી અને ભાંભોર ગામ વચ્ચે ચાલી રહેલા અલ્ટ્રાટેક માઇનિંગ સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. આજે સવારે અહીં 2000થી વધુ ખેડૂતો મનુભાઈ ચાવડા, માજી ધારાસભ્ય કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં વિરોધ કરવા પહોંચ્યા હતા. અહીં ચાલતી માઇનિંગની કામગીરી અટકાવવામાં પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. માઇનિંગ પ્રોજેક્ટ વિસ્તારમાં ગેરકાયદેસર ખેડૂતો ઘૂસતા તેમની અટકાયત થવાની શક્યતા, માઇનિંગ પ્રોજેક્ટના કારણે મેથળા બાંદરાને અસર થાય તેમ છે. આથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. બાંભોર ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીએ ગેરકાયદેસર રીતે જે કાયદાની મર્યાદામાં રહીને, બંધારણની મર્યાદામાં રહીને આ વિસ્તારના લોકોના હિત રોજગારીને ધ્યાનમાં લીધા વગર જે રીતે એલએનટી કંપનીએ રાજુલા જાફરાબાદના વિસ્તારને બંજર બનાવી દીધું, 200 ફૂટ ખાડાઓ કરી દીધા, ત્યાંની ખેતીને નષ્ટ કરી દીધી, પશુપાલકોને નષ્ટ કરી દીધા, રોજગારીને નષ્ટ કરી દીધી. હવે એ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની આ તળાજા તાલુકાના દરિયા કિનારે માઇનિંગ કરવા માટે ગેરકાયદેસર રીતે આવી ગઈ છે. આ વિસ્તારના લોકોની પણ ખેતીવાડી છીનવાઈ જાય, માલ ઢોરને સારો ન મળે, સરવાનું ન મળે, 200 ફૂટ ખાડા થઈ જાય, દરિયાનું ખારું પાણી અહીંયા આવી જાય, આખો વિસ્તાર ખારો થઈ જાય, ખેતીવાડી પણ ખારી થઈ જાય, પીવાનું પાણી પણ 1 લીટર પીવાનું પાણી મીઠું ન મળે, આખો વિસ્તાર ખારો થઈ જાય. અને આ વિસ્તારની ગરીબ અભણ જનતા એ આ વિસ્તારમાંથી રોજગારી પણ ન હોય, ખેતીવાડી પણ ન રહે, પશુપાલન પણ ન રહે, અને બિસ્તરા પોટલા બાંધીને દહેજ સુધી મજૂરીએ જાય એવો કરવાનો જે આ 400 અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો છે, એની સામે હજારો લોકોએ વિરોધ નોંધાવ્યો છે. અને જ્યારે લોક સુનાવણી થાય ત્યારે 25-25 હજાર લોકોએ આનો વિરોધ કરેલો, છતાં પણ આ સરકાર અને આ કંપનીની મિલી ભગતથી એને મંજૂરી આપી હોય કે મંજૂરી ન આપી હોય, ગેરકાયદેસર રીતે જે માઇનિંગ કરી રહ્યા છે એનો સખતમાં સખત વિરોધ કરે છે. અને આ ગેરકાયદેસર જે માઇનિંગ કર્યું છે એને આજે ને આજે અમે બૂરી દઈશું અને પાછી ખેતીવાડી ચાલુ કરીશું. ગોપાલભાઈ ગોંડલિયા, જીટીવી ન્યૂઝ, ભાવનગર.